વેરાવળના ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં અતુલ ચગના પુત્ર દ્વારા કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પર આજે ચુકાદો આવી શકે છે. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ શાસ્ત્રીની બેંચ આજે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પર ચુકાદો આપશે. ગત સુનાવણી દરમિયાન દલીલોના અંતે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો અને પોલીસે સુનાવણી દરમિયાન ટકવાપાત્ર ન હોવાની દલીલ કરી હતી. પાટણમાં પ્રી મોન્સૂન કામગીરી માટે કુલ 9 લાયઝન અધિકારીઓની નિમણૂક કરી છે. પૂર અને આપાતકાલીન પરિસ્થિતિની વ્યવસ્થા માટે આગોતરા મીટિંગ કરવા કલેક્ટરે સૂચન કર્યું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તકેદારી, પાટણના રેલવે અંડરબ્રિજમાં પાણી ન ભરાય તે માટેની વ્યવસ્થા કરવી, વરસાદની આગાહીના સમયે જે તે તાલુકાના લાયઝન અધિકારીઓ હાજર રહે, તાલુકાનો કંટ્રોલ રૂમ શરૂ કરવો, શહેરી ગ્રામ્ય વિસ્તારમાં બચાવ ટુકડીની વ્યવસ્થા, ફૂડ પેકેટ, બોટ, ટાયર ટ્યુબ વગેરેની વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદમાં એએમસીની સોમવારે મળેલી વોટર એન્ડ સુવરેજ કમિટીમાં ખારીકટ કેનાલ કામમાં પીએમસી અંગેનું કામ પરત કરી દેવાયું છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન છે, જેમાં પેનલ્ટીની જોગવાઈ ન હોવાથી કામ મંજૂર ન કરતા પરત કરી દેવામાં આવ્યું. ગઈ કમિટીમાં પણ કામ લાવવામાં આવ્યું હતું, પરંતુ અધિકારોની પૂછપરછ માટે બાકી રાખવામાં આવ્યું હતું. હવે આટકેશ્વર બ્રિજમાં વિવાદ સર્જાતા 1200 કરોડના ખારીકટ પ્રોજેક્ટમાં તંત્ર જાગ્યું છે. નું કામ ખૂબ ઝડપથી ચાલુ છે અને ચાલુ જ રહેવાનું છે, પણ એની અંદર જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટર એટલે કે પીએમસી વર્ક હતું એ પેનલ્ટી ક્લોઝ ની ટર્મ્સ અંદર ન હોવાના કારણે પરત એલડી એન્જિનિયરિંગ ઓફ રોબોકોન ક્લબ એલડીસીએ 3 દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ લક્ષ્ય 2023નું આયોજન કર્યું, જેમાં કેટલાક વર્કશોપ, ટેકનિકલ ઇવેન્ટ્સ, નોન ટેકનિકલ ઇવેન્ટ્સ, એક્સપર્ટ લેક્ચર્સ જેવા કાર્યક્રમોનું આયોજન થયું છે. આઈલેન્ડમાં માનવ અને વિવિધ રોબોટ વચ્ચેના સંબંધની અમર્યાદ સંભાવનાઓ તથા માનવ શ્રમ પર થતી અસરો અંગે ચર્ચા કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં ટેકનિકલ ક્ષમતાઓ વધે તે માટે લક્ષ્ય કાર્યક્રમની 2014થી શરૂઆત કરવામાં આવી હતી. 3 દિવસ ફેસ્ટ છે, 27, 28, 29 એપ્રિલ 2023 આપણે અહીંયા ફેસ્ટ થવાનું છે. 27 આપણું મેઇન ઇવેન્ટ થશે, એનું નામ જુરાકા છે, અને એની અંદર આપણે જે બી ડિગ્નિટરીઝને ઇન્વાઇટ કર્યું છે, જે આપણી થીમ છે એન્વિઝન, એના રિલેટેડ ત્યાં ડિસ્કશન થશે અને રોબોટ્સ અને સોફ્ટવેરનું ડિસ્પ્લે થશે, જેના થ્રુ આપણે આગળ આવવાની જે ઓપોર્ચ્યુનિટીઝ છે એઆઈ થ્રુ એ આપણે ત્યાં બતાવશું લોકોને કે શું ઓપોર્ચ્યુનિટીઝ છે અને શું આપણે આગળ ડેવલપ કરી શકીએ છીએ એના હેલ્થ.